પક્ષ છોડવાની ચર્ચાની વચ્ચે કોંગ્રેસના ધારાસભ્ય અર્જુન મોઢવાડિયા પહોંચ્યા છે કોંગ્રેસની બેઠકમાં. કોંગ્રેસની ઇલેક્શન કમિટીની બેઠકમાં તેઓ પહોંચ્યા છે. જોકે ગઈકાલે પણ અર્જુન મોઢવાડિયાએ ટ્વીટના માધ્યમથી એક સ્પષ્ટતા પણ કરી હતી. તેમણે કહ્યું હતું કે હું કોંગ્રેસમાં છું, કોંગ્રેસમાં રહેવાનો છું. આ સાથે જ હવે થોડી વારમાં જ્યારે લોકસભા ચૂંટણીના ઉમેદવારોની પસંદગી માટે કોંગ્રેસની આ બેઠકની શરૂઆત થવા જનાર છે અને આ બેઠકમાં ભાગ લેવા માટે અર્જુન મોઢવાડિયા પહોંચી ગયા છે. વધુ વિગતો મેળવીએ સંવાદદાતા અર્પિત દરજી આપણી સાથે જોડાઈ ચૂક્યા છે. અર્પિત, એક તરફ પક્ષ છોડવાની ચર્ચા, બીજી તરફ અર્જુન મોઢવાડિયા પહોંચ્યા છે બેઠકમાં, શું અપડેટ મળી રહ્યા છે? 10-15 મિનિટ જેટલો સમય થયો અર્જુન મોઢવાડિયા કોંગ્રેસ કાર્યાલય પહોંચ્યા છે. જ્યારે કોંગ્રેસ કાર્યાલય ત્યાં પહોંચ્યા ત્યારે અને અંદર પ્રવેશ્યા હતા અને પ્રદેશ પ્રમુખના ચેમ્બરની જે રૂમ છે ત્યાં કેટલાક નેતાઓ હાજર હતા. ખાસ તો જે વિમલ ચુડાસમા, અમીબેન યાજ્ઞિક સહિતના કેટલાક નેતાઓ હતા તેઓ પણ જોઈને સહર્ષ એમને વધાવી લીધા હતા. એટલે કે હાલ જે ચર્ચાઓ અને જે માહોલ હતો કે અર્જુનભાઈ માધ્યમોમાં જે વાતો ચાલી રહી હતી અર્જુનભાઈને લઈને અને સાથે સાથે એમને સ્પષ્ટતા પણ કરવાની ફરજ પડી હતી. કેમકે છેલ્લા હું લગભગ વાત કરું 15-20 દિવસ જેટલો સમય થયો છે કે અને જે વાતાવરણ સર્જાયું છે કેમકે કેટલાક કોંગ્રેસના નેતાઓ અને ધારાસભ્યો ભાજપમાં જોડાઈ રહ્યા છે. આજે પણ એક અપક્ષના ધારાસભ્ય ભાજપમાં જોડાયા છે. એ આખો માહોલ છે, એ આખો પરિસ્થિતિ સર્જાય છે અને તેવાની વચ્ચે અર્જુનભાઈ પણ કોંગ્રેસ છોડે એવી વાતો વહેતી થઈ હતી અને તેવામાં જ્યારે અર્જુનભાઈ પોતે આજે અહીંયા પહોંચ્યા છે ત્યારે અલગ જ એક માહોલ હતો અને જે અંદર કોંગ્રેસના નેતાઓ હાજર હતા તેમને પણ વેલકમ કર્યો હતો અર્જુનભાઈ મોઢવાડિયાનું. એના પછી શક્તિસિંહ ગોહિલ પણ પહોંચ્યા છે અને હવે થોડા સમયમાં આ જે આજની મહત્ત્વની મિટિંગ છે કેમકે એક તરફે ભાજપે પોતાની લોકસભાની ચૂંટણીની તૈયારીઓની શરૂઆત કરી દીધી છે ત્યારે અધિકૃત રીતે કોંગ્રેસ પણ આજે પોતાની જે ઇલેક્શન લોકસભા છે એની તૈયારીઓની શરૂઆત કરવા જઈ રહ્યો છે અને ચૂંટણી સમિતિની આજે પહેલી બેઠક મળવા જઈ રહી છે જેમાં અલગ અલગ જે સભ્યોનો સમાવેશ કરવામાં આવ્યો છે. એ તમામ સભ્યો હાલ આજે અહીંયા હાજર રહેવાના છે અને આગળની જે રણનીતિ છે, આગળની જે કાર્યવાહી છે લોકસભાના ઇલેક્શનને લઈને અને ખાસ મોટો પડકાર એ છે કે હાલ પણ એવી વાતો સામે આવી રહી છે કે અન્ય કેટલાક ધારાસભ્યો છે, કોંગ્રેસના મોટા નેતાઓ છે, એ ગમે ત્યારે કોંગ્રેસ છોડી શકે છે એવામાં આ મીટિંગ મળી રહી છે. એટલે ચોક્કસથી એક મોટો પડકાર કોંગ્રેસ માટે છે. કોંગ્રેસ સાથે અપડેટ લેતા રહીશું.